પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે વાલ્મીકી સમાજના અગ્રણીઓ આવેલા છે તેવા સમયે અમરેલી જિલ્લા સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આ બંને અગ્રણીઓનું અભિવાદન કરવામાં આવેલું હતું, જેના અનુસંધાને તેઓએ પોતાના સમાજ માટે અને રાજ્ય માટે સતત કાર્યરત રહેવાની વાત રજૂ કરેલી હતી. અમરેલીના સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા તાજેતરમાં જે નવનિયુક્તિ પામેલા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને નગરપાલિકાના પ્રમુખ બંને વાલ્મીકી સમાજના હોવાના કારણે તેમનો અભિવાદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા. આ તકે તેઓ સમાજ માટે હર હંમેશ કાર્યરત રહેશે તેવી બાંહેધરી તેમણે આપેલી હતી. આ ઉપરાંત જિલ્લા અને નગરના વિકાસ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવી પણ વાત તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. નગરપાલિકાનું પદ મને પ્રથમ વાર આવ્યું, પણ આ એક કાટાળો તાજ છે. આ તાજની અંદર મારા ચાર સારથી હતા. પ્રથમ તો પીપી સાહેબ સોજિત્રા, અરવિંદભાઈ સીતાપરા, કેકે સાહેબ, પોપટભાઈ ચાવડા, તેના સહકારથી હું આ અત્યારે હોદ્દા પર બેઠો છું. મારી ઘણી તમન્ના છે આપણી સમાજને કંઈક આપવાની. મેં આવતા વેર મેં આપણા મોંઘવારી ભથ્થામાં 90 લાખ રૂપિયા આપ્યા. હાલમાં અત્યારે મેં સમીક્ષા કરી છે કે જે આપણા લોકો ગુજરી પછી કોઈ અસક્ષમ હોય આપણી સમાજના, નોકરી હોય તેવાના પણ વારસો ન લેવડા. આ વિસ્તારમાં જ મોટો થયો છું. નાનો મોટો ઘણી બધી સરસાઓ થઈ. ગૌરવ તો ગૌરવ વિશે બે શબ્દો કહું. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રોટોકોલ રવજી વાઘેલા છે, પણ એનું ગૌરવ તમે સામે બેઠેલા છો. કારણ કે ગૌરવ તમે લઈ શકો છો કે આપણો કોઈ વ્યક્તિ જિલ્લા પંચાયતનો પ્રમુખ બેઠો છે. આપનો કોઈ વ્યક્તિ ગૌરવ લઈ શકે નગરપાલિકાના પ્રમુખ બેઠા છે. આપનો ગૌરવ લઈ શકાય એવા અરવિંદભાઈ સીતાપરા બેઠા છે. આપનો ગૌરવ લઈ શકાય એવા કેકે સાહેબ બેઠા છે. અને હમણાં જ વાત કે આજે જાહેરાત થઈ સોસા સાહેબ કોંગ્રેસ પાર્ટીમાંથી પ્રમુખ બનવા જઈ રહ્યા છે. કેવડી મોટી વાત છે. ભારતના આઝાદીના 73 વર્ષ પછી આટલું મોટું કઈ વસ્તુ ઘટનાઓ ઘટતી હોય અમરેલીના ઇતિહાસમાં તો પ્રથમ છે. હું પ્રમુખ ઘણા કઈ ખાતા નથી લાગતો સમજે. હરિજન સંઘમાં જવા દેજો. આજ રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી, જિલ્લા સમિતિના નાયબ ચેરમેનશ્રી અને કેશુભાઈ અર્જુનભાઈ સોસા જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી, અરવિંદભાઈ સીતાપરા અને આ બધાનું સંયુક્ત ઉપક્રમુખે આજે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજ્યો હતો. વાલ્મીકી સમાજે બહુ સુંદર રીતે વાલ્મીકી યુવાનોએ બહુ સરસ ભેટ લઈ અને વ્યવસ્થિત કામ કરી અને તમામનું શાલ અને ફૂલહારથી સ્વાગત અને સન્માન કર્યું. સાથે સાથે ઠક્કરબાપા છાત્રાલયની અંદર અત્યારે વૃક્ષારોપણનું સપ્તાહ જે ચાલે છે 31 તારીખથી 8 તારીખ સુધી, એ પણ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ અપ ટુ ડેટ કરી સરકારના સહકાર સાથે કદમ મેળવી અને આ કાર્યક્રમ આજે પૂરો કર્યો છે. આ કાર્યક્રમમાં બધાએ જે અંગત રસ લઈ અને સાથ સહકાર આપ્યો તે બદલ બધાનો આભાર માનવામાં આવશે. જય હિન્દ, જય ભીમ. જલારામ ઇલેક્ટ્રોનિક્સ